श्री दिगंबर जैन स्वाध्याय मंदिर द्वारा कोरोना जागृति जनजागृति अभियान ની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાધ્યાય મંદિર બોટાદ આયોજિત કોરોના જનજાગૃતિ અભિયાનમાં કલેક્ટર વિશાલ ગુપ્તા તેમજ એસપી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને જનજાગૃતિ થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે આ રેલી યોજાઈ હતી. એમડી હાઈસ્કૂલથી આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કોરોના જનજાગૃતિ અભિયાનમાં વિનામૂલ્યે માસ્ક વિતરણ પણ કરવામાં આવી રહ્યું હતું. કોરોનાથી બચવા માટે હાલમાં એક જ ઉપાય છે અને તે છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક, જેને લઈને આ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જનજાગૃતિ અભિયાનથી લોકો કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત રાખે અને માસ્ક ફરજિયાત પહેરી પોતાનું સ્વાસ્થ્ય જાળવે, ગરમ રહે, સુરક્ષિત રહે અને કામ સિવાય બહાર ન નીકળે તે માટેની આ જનજાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું. જે આ અંગે માહિતી આપતા ચોપાનિયા વિતરણ કરી, સાથે ત્રણ સિંગર દેશભક્તિના અને પોઝિટિવ સોંગ ગાઈને આમ જનતા માટે થોડું આનંદમય વાતાવરણ બના અને કોરોના જે સંક્રમિતની સંખ્યા છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને આ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અભિયાન એમડી સ્કૂલથી શરૂ કરીને મોગલ રેસ્ટોરન્ટ, રાધારમણ એપાર્ટમેન્ટ, હાઉસિંગ બોર્ડ, એસટી ડેપો, રોકડિયા વિવેકાનંદ સોસાયટી, મહિલા કોલેજથી ગોકુળ, જૂના માર્કેટયાર્ડ, હવેલી ચોક, મોબાઈલ બજાર, દેના બેંક, જનતા બેકરી સામે, ભાજપ કાર્યાલય પુલ પર, લીમડા ચોક કંસારાસિરી, હીરા બજાર શૌચાલય, જ્યોતિગ્રામ સર્કલે આ રેલી પૂર્ણ થઈ હતી. આશરે 12:30 કલાકે દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા બોટાદમાં આ રેલી પહોંચી હતી. રાજન બોલા ભાઈ ને પહેરાવજો યાર. એક મિનિટ હૃદયપૂર્વક બોટાદની પ્રજા વિવેકાનંદ સોસાયટીના પરિવારજનો નતમસ્તકે આભાર માને છે. થેન્ક યુ એવરીવન, થેન્ક યુ, થેન્ક યુ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. હમ હોંગે કામયાબ, કોરોના હારેગા હમ જીતેંગે, કોરોના હારેગા હમ જીતેંગે, કોરોના હારેગા હમ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. કોરોના હારેગા હમ જીતેંગે, કોરોના હારેગા હમ જીતેંગે, કોરોના હારેગા હમ જીતેંગે. સ્વચ્છ ગુજરાત, કોરોના મુક્ત ગુજરાત, કોરોના મુક્ત ભારત, કોરોના મુક્ત વિશ્વ. શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર અનંત અનંતકારી કૃપાળુ કહાન ગુરુદેવના પરમ પ્રતાપે જીવ દયાનો મહિમા બતાવનાર, પંચમ ગતિમાં માર્ગનો પ્રણેતા અને મનુષ્ય ભવની કિંમત સમજાવનાર પૂજ્ય કૃપાળુ કહાન ગુરુદેવના પરમ પ્રતાપે આજે બોટાદના શહેરમાં માનનીય શ્રી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી વિશાલ ગુપ્તા સાહેબના માર્ગદર્શન તલે, પોલીસ અધિક્ષક માનનીય શ્રી હર્ષદભાઈ મહેતાના સાહેબશ્રીના સહકારથી તથા બોટાદના નગરપાલિકાના સહયોગથી
पत्रकार मित्रों सहकार थी आज कोरोना वॉरियर्स द्वारा एक सुंदर कोरोना जनजागृति अभियान चलाव्यु तेमा बोटादनी आम जनता ने कोरोना विषे माहिती अने बोटादनी प्रजा घणा समय थी मायूस थई गई होवाथी नवी चेतना प्रत्ये नवो उत्साह प्रत्ये जीवन जीवानो ते माटे आजे आ कोरोना वर्ष द्वारा एक भव्य जनजागृतिनो अभियान चलावामां आव्युं छे। साथ साथ तमाम जिला कलेक्टर साहेबनो आभार मानवामां आवे छे, पोलीस अधीक्षक श्री जिला साहेब हर्षदभाई मेहतानो तथा पोलीस कर्मचारीनो अविरत सेवा आपनार, चार महीनाथी ઈશ્વરના સ્વરૂપ ધારણ કરનાર તમામ ડોક્ટર મિત્રોનો, નર્સ બહેનોનો, વોર્ડ બોયોનો તથા નગરપાલિકાના સ્વચ્છ અભિયાન ચલાવતા તમામ કર્મચારી ભાઈ બહેનોનો, શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર, કોરોના વોરિયર્સ તથા બોટાદની આમ જનતા નતમસ્તક થઈને તેમનો આભાર માને છે, આભાર માને છે, થેન્ક યુ એવરીવન। એમના પરિવારને ગૌણ કરીને એમણે બોટાદના પરિવારજનોને પોતાનો પરિવાર બનાવ્યો છે, તમામ સેવાભાવી નામી અનામીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। પત્રકાર મિત્રો સતત ચાર મહિનાથી અવિરત પોતાના પરિવારને ગૌણ કરીને મીડિયા દ્વારા જાગૃત કરે છે તેવા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો, પેપર મીડિયાના પત્રકાર મિત્રો તમામનો બોટાદ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર, કોરોના વોરિયર્સ હૃદયપૂર્વક આભાર માને છે। આભાર, આભાર, આભાર।